साबरकांठा જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ગૌની અધત આવક શરૂ થતા માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરની લાઈનો લાગી તો સામે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વધુ ભાવ મળે તેવી માંગ કરી હતી। साबरकांठा જિલ્લાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે તમામ સીઝનમાં ટ્રેક્ટરનો ભરાવ થતો હોય છે ત્યારે ગૌની સીઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ગૌની અધત આવક પણ થઈ છે। मार्केट यार्ड आगे बंने बाजू 2-2 किलोमीटर सुधी घऊ भरे ट्रेक्टर लाइनों लागे छे तो 15,000 થી 20,000 बोरी घऊनी आवक पण थई रही छे। भावनी वात करीए तो 480 થી લઈને 800 રૂપિયા प्रति मनना कलो लीटी प्रमाणे भाव मळी रह्या छे तेवुं मार्केट यार्डना सत्ताधीशो जणावी रह्या छे। खेतीवाड़ी उत्पन्न बजार समिति हिम्मतनगर खाते छेल्ला 15 दिवसनी आवक घऊनी आवक शरू थईनी छे। सरेराश भाव 480 થી 800 રૂપિયા सुधीना पड्यो छे। અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીં આગળ અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે। આવક કેટલી હોય છે? આવક સરેરાશ 18 થી 20 હજાર બોરીની આવક થાય। આજે આવક 20 હજાર બોરીની આવક છે। 12 લાઈનો લાગેલી છે, અંદર માલ સિવાય 12 પી લાઈનો લાગેલી છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ છે। आम तो कमोसमी वरसाद ने कारण खेडूतोना पाकनो उतारो घटी गयो छे। सामे खातर बियारण दवाओना भाव पण आसमाने पहोंच्या छे त्यारे खेडूतोनो आक्षेप छे के अहीं हराजीमां भाव ओछा मळी रह्या छे। 550 થી વધુ પ્રતિ મણના ભાવ પણ મળતા નથી, સાથે 2-2 દિવસથી ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાના પણ ભારે બન્યું છે ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે। આજે હું માર્કેટ યાર્ડની ડુંગળીને આવ્યો છું, 400 થી 450 થી મળી 500 સુધીના ભાવ છે। ખેડૂતોનું શોષણ જ થઈ ગયેલું છે। 500 રૂપિયા એટલે સામાન્ય ગણાય છે, એટલે ખરેખર અને બીજું એ રાજીની અંદર જે એક જ એમ કે પેનલ ચાલે છે એવી ના આવજો, ડબલ આવું જોઈએ। ખેડૂતો કેટલો ટાઈમ માં અહીંયા ખોટી જવાનું? હા, તો જવું આબુ ટાઈમ બગાડવો, આબુ જવો નહીં, બધું રોકાવો, આ બધું ખરેખર ખેડૂતોની જો બની છે ને, આ ફુગાવું થઈ રહેલું છે ખરેખર। આમ તો ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોષાય તેમ છે। એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું તેમાં ખેડૂતોને વળતર પણ મળ્યું નથી અને હવે આજે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે। દિવસથી 10 થી 15,000 20,000 આસપાસ ઘઉંની આવક છે, બરોબર? આ વખતે જોવા જઈએ તો ખેડૂતોને કુદરતનો માર, સિઝનનો ઉતારો ઘઉંનો ઓછો અને માર્કેટમાં આવવાથી ભાવ ઓછો, એટલે ખેડૂતોને ખાતર બિયારણ સર્વે બધું કરતા ખેડૂતોને નુકસાન છે। બીજી વસ્તુ અહીંયા એ ચર્ચામાં છે, બહાર માર્કેટની જુઓ તો માર્કેટની બહાર છેક સુધી લાઈન છે અને બહારના ટ્રેક્ટર અહીંયા આવવાથી તમામ ખેડૂતોનું કે લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અમને સત્વરે નુકસાન થાય છે અને આ સિઝન જોતા 480 થી 510 સુધી જ ભાવ પડે છે, એટલે ખેડૂતોને તો નુકસાન જ છે। આમ તો ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોષાય તેમ છે। એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું તેમાં ખેડૂતોને વળતર પણ મળ્યું નથી અને હવે આજે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે આવેલ મહેતાપુરામાં સાહિત્ય સભાનો શુભારંભ થયો હતો। તારીખ 16 માર્ચ શનિવારે બપોરે 2 વાગે હિંમતનગર મહેતાપુરામાં સાહિત્ય સભાનો શુભારંભ થયો હતો। શરૂઆતમાં કાર્યક્રમની રૂપરેખા સર્જક પ્રાગજીભાઈ ભાંભીએ રજૂ કરી હતી। કાર્યક્રમના પ્રમુખ સ્થાને ગુજરાતના જાણીતા સર્જક રામચંદ્ર પટેલ સાથે જાણીતા નવલકથાકારક ડોક્ટર કેશુભાઈ દેસાઈ, પ્રતાપસિંહ ડાભી, હાકલ પ્રથમ પંક્તિના ઝવેરચંદ્ર મેઘાણી એવોર્ડ વિજેતા લઘુકથાકાર પ્રોફેસર પ્રેમજી પટેલ જેવા દિગ્ગજ સર્જકોએ મંચસ્થ સ્થાન ગ્રહણ કર્યું હતું। આજના આ સાહિત્ય સભાના કાર્યક્રમમાં પધારેલા સર્જકોએ પોતાની સ્વરૂચિ કૃતિઓની રજૂઆત કરી સભાને રસથી તરબોળ કરી હતી। આજની આ સાહિત્ય સભામાં સાબરકાંઠાના સર્જકોના 9 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ઉત્પલ પટેલ, ડોક્ટર દિનેશ પટેલિયા, ડોક્ટર સતીશ પટેલ, કનુભાઈ પટેલ, આબિદ ભટ્ટ હાજર રહ્યા હતા।
પ્રોફેસર પ્રાગજી ભાંબી, હંસરાજભાઈ સાંકલા, અરવિંદભાઈ ટાંક આ ત્રણેય સર્જકોએ હિંમતનગર સાબરકાંઠાના મૂળધન્ય કવિ ઉમાશંકર જોશી ખ્યાતનામ નવલકથાકાર પન્નાલાલ પટેલની આ સાહિત્ય ભૂમિમાં સાહિત્યની સભાની શરૂઆત કરીને નવોદિત સર્જકોને પણ બળ અને પ્રોત્સાહન મળે તે માટે વધુ પ્રયત્નો કરશે. દર મહિનાને છેલ્લા શનિવારે સાહિત્યની બેઠક રાબેતા મુજબ મળશે એવી જાહેરાત થતા સાહિત્ય જગતમાં આનંદની લાગણી ફેલાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં મહેતાપુરા પ્રભાતના ટીમબર્ડના કર્મચારીઓ ખડે પગે રહીને સ્વયંસેવકો તરીકે સેવા બજાવી હતી. છેલ્લે અલ્પાહાર લઈ આનંદના માહોલ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ખાતે આવે સુની મિત્ર મંડળ દ્વારા રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર શ્રીવાળી સોની મિત્ર મંડળ છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે. આ મંડળ દ્વારા તારીખ 13/3/2024 રોજ ખેડ તસિયા રોડ પર આવેલી સમાજની વાડીમાં હોળી પૂર્વે રંગોત્સવ અને રમત ગમતનો કાર્યક્રમ ધામધૂમથી પૂરા આનંદ સાથે ઉજવાયો હતો, જેમાં મહામંડળના કનુભાઈ, જિલ્લા મંડળના બાલુભાઈ, જીતુભાઈ, દિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ તથા મહિલા મંડળના હિનાબેન તથા સુલક્ષણાબેને ઉદબોધન કર્યું હતું. મંડળના પ્રમુખ નિકુંજભાઈ, મંત્રી મનોજભાઈ અને તેમની ટીમે સુંદર આયોજન ભોજન સાથે કર્યું હતું. બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ 500 વર્ષ જૂનું પુરાણું મહાકાલી કુંડ મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ રાજવી પરિવારે બંધાવેલું ઐતિહાસિક જે આશરે 500 વર્ષ જૂનું પુરાણું મહાકાલી કુંડ મંદિર આવેલ છે, જેમાં દર વર્ષે 17 માર્ચના દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં આ સાલ 17/3/2024 રોજ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 2 દિવસ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે દર વર્ષે તારીખ 17/3/2024 રોજ પાટોત્સવની ઉજવણી રાખવામાં આવે છે, જેમાં 4000 માણસોનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું. આ પાટોત્સવનું આયોજન 3 સ્ટાર ગ્રુપ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં હસમુખભાઈ પટેલ, ચંદ્રેશ દવે, લાલચંદ્ર પ્રજાપતિ, દિનેશ પાટી, મયુરસિંહ નાયર, વાસુભાઈ વંજારા તથા ગ્રુપના દરેક સભ્યોએ સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.